ત્રિવેદી અને આજે લઈને આવ્યો છું ધોરણ 9 ચેપ્ટર નંબર 6 ના લાસ્ટ રીતના દાખલા. અહીંયા આપણને આપેલું છે આ દાખલામાં ત્રિકોણ એબીસી માં ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C બરાબર 5 જેમ 7 જેમ 8 હોય તો ત્રિકોણ એબીસી ના દરેક ખૂણાનું માપ શોધો. હવે આવું જ્યારે આપણને આપેલું હોય તો સૌપ્રથમ પહેલા આપણે ત્રિકોણ દોરી દઈશું. હવે આ રીતે આપણે ત્રિકોણ દોરી દેવાનું. આ આપણો ત્રિકોણ અહીંયા નામ આપી દઈએ આપણે A B અને આ C. હવે લખવાની શરૂઆત કેવી રીતે કરવી તો જોઈ લઈએ. પહેલા આપણને આપેલું છે લખવાનું ત્રિકોણ ABC માં ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C બરાબર 5 જેમ 7 જેમ 8 બરોબર. હવે એક પણ ખૂણાનું માપ આપણી પાસે નથી તો શું કરીશું, ધારી લઈશું આપણે કે ધારો કે દરેક ખૂણાનું માપ x અંશ ધારતા એટલે શું થાય જુઓ. એટલે અહીંયા લખીએ આપણે માપ ખૂણો A બરાબર આ 5 છે એટલે 5 ગુણ્યા x એટલે કેટલા થશે 5x. એ જ રીતે માપ ખૂણો B લઈ લઈએ તો માપ ખૂણો B બરાબર 7 ગુણ્યા x એટલે 7x થાય. અને એ જ રીતે માપ ખૂણો કયો લઈશું C C બરાબર કેટલા થાય 8 8 ગુણ્યા x એટલે 8x. એટલે આ રીતે આપણી પાસે ત્રણ ખૂણાઓના માપ આપણી પાસે આ રીતે આવી ગયા બરોબર. હવે શું કરવાનું, ત્રિકોણ આપ્યો છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180. તો અહીંયા લખીએ આપણે કે માપ ખૂણો A વત્તા માપ ખૂણો B વત્તા માપ ખૂણો C બરાબર 180 અંશ. હવે એની અંદર આ કિંમતો મૂકીએ, A B અને C ની કિંમતો આની અંદર મૂકી દઈએ તો A બરાબર કેટલા છે 5x વત્તા 7x વત્તા 8x બરાબર 180. હવે શું કરીએ, 5 ના 7 આ xx વાળા પદો છે એટલે સજાતીય પદો કહેવાય, સરખા પદો કહેવાય એટલે એમનો સરવાળો થઈ જાય. તો જુઓ અહીંયા 5 ના 7 12 12 ના 8 20 એટલે અહીંયા કેટલા થશે 20x બરાબર 180 અંશ. હવે આ 20 ગુણાકારમાં છે, બરાબરની જમણી બાજુએ લઈ જઈએ તો ભાગાકારમાં જાય તો માટે અહીંયા લખીએ કે x બરાબર 180 છેદમાં 20. મિંડે મિંડે ઉડી ગયા, 2 9 કેટલા થાય 18 માટે x બરાબર કેટલા આવે 9 આવે. કેટલા આવશે 9, આ આપણી x ની કિંમત આવી. હવે એક કામ કરી નાખીએ, આ જે કિંમત આવી એ આ ત્રણેયમાં મૂકી દઈએ તો દરેક ખૂણાનું માપ આપણી પાસે મળી જશે. પહેલું લખીએ માપ ખૂણો A બરાબર 5x બરોબર. તો બરાબર શું થાય 5 ગુણ્યા x, x ની કિંમત કેટલી છે 9 તો અહીંયા 9 મૂકી દઈએ તો 5 9 કેટલા થાય 45 અંશ. એ જ રીતે આપણે અહીંયા હવે માપ ખૂણો B લઈશું તો માપ ખૂણો B બરાબર 7x બરાબર 7 ગુણ્યા x ની કિંમત 9 એટલે 7 9 કેટલા થાય 63 એટલે આ બીજા ખૂણાનું માપ. હવે એ રીતે આપણે ત્રીજા ખૂણાનું માપ શોધી કાઢીએ કે માપ ખૂણો C બરાબર 8x બરાબર 8 ગુણ્યા x ની કિંમત 9 એટલે 8 9 કેટલા થાય 72 એટલે આ ત્રીજા ખૂણાનું માપ. હવે મિત્રો આ દાખલો જુઓ પૂરો થયો, ત્રણેય ખૂણાના માપ આવે. હવે પરીક્ષામાં તમે સાચા છો કે ખોટા તો અહીંયા ખબર પડશે. જુઓ આ ત્રણેયનો સરવાળો કરીએ
5 ના 3 8 8 ના 2 10 નો 0 વધી પડી 1 4 ના 1 5 5 ના 6 11 11 ના 7 18 કેટલા આવ્યા 180 અહીંયા જુઓ કેટલું માપ આપણને આપેલું છે 180 બરોબર એટલે એનો મતલબ એ થયો કે આપણો દાખલો અહીંયા સાચો છે હવે અહીંયા નીચે જવાબ કરીને તમારે લખવાનું આન્સર માં કે ત્રિકોણ ABC માં ખૂણા A નું માપ 45 અંશ ખૂણા B નું માપ 72 અંશ અરે સોરી 63 અંશ અને ખૂણા C નું માપ 72 અંશ છે અથવા થશે આપણે તો આ રીતે જો સરળતાથી તમે ધારી અને વ્યવસ્થિત દાખલો ગણશો તો જવાબ ચોક્કસથી આવી જાય અને છેલ્લે આ રીતે પરીક્ષામાં તાળો મેળવી દેવાનો એટલે કે આપણે સાચા છીએ કે ખોટા એ તરત ખબર પડી જશે તો બહુ ઈઝી દાખલો હતો નેક્સ્ટ વિડિયોમાં બીજા નવા દાખલા સાથે ફરી મળીએ ગુડ નાઈટ મિત્રો